नमस्कार दर्शक मित्रों, मुकुट क्रिएटिव आर्ट फाउंडेशन ना फेसबुक पेज पर प्रतीक्षा में आपनो हार्दिक स्वागत करू छु। मित्रों आजनो मंत्र छे क्रिएटिविटी। मित्रों तमने एक बात जणावुं छुं के दरेकना जीवनमां अलग-अलग प्रकारनो कार्य तो लोको करता होय छे, पण एनी अंदर छुपायेली भी प्रतिभा होय छे जे खरेखर कोईने खबर नथी होती, ना तो एना फेमिलीने खबर होय छे के ना बाहरनी दुनियाने खबर होय छे। मित्रों जो तमारामां पण कोई सारी प्रतिभा કે ટેલેન્ટ છુપાયેલું હોય તો આપ શેર કરી કરી શકો છો। અને મુખોટી ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન એક એવું ફાઉન્ડેશન છે જે નવી નવી પ્રતિભા, છુપાયેલી પ્રતિભાને પ્લેટફોર્મ પૂરું પાડે છે। દર્શક મિત્રો, આપણે આજે જે વ્યક્તિ સાથે મળીએ છીએ અને જેની સાથે આપણે વાતચીત કરીશું, એ પણ બહુ ઊંચું નામ છે એમનું, રીમા શાહ નામ છે। એ કહેવાય કે ભાઈ આર્ટને લગતા બી બહુ સારું એવું કામ કરે છે, પોતે ક્રિએટર છે અને સાથે સાથે ચિત્ર પણ બનાવે છે અને સારા સારા લોકોને પણ મળે છે। દર્શક મિત્રોને આપણે નાનકડો પરિચય આપજો। મારું નામ રીમા શાહ છે, જેમ કીધું એ હું ઇવેન્ટ ક્યુરેટર છું। બેઝિક મારી જર્ની મારા 12મા ધોરણ પછી મેં ચાલુ કરી હતી। હું મેડી આર્ટિસ્ટ, બ્રાઇડલ મેડી આર્ટિસ્ટ હતી અને પછી ટ્રેડિશનલ મેરે ડેકોરેશન કરતી હતી અને મારું ડેકોરેશન આખું યુનિક પ્રકારનું હતું કે જે એ વખતે તો કોઈ વર્ષની વાત છે 1989 થી તમારી પ્રતિભા ધીરે ધીરે તમે ઓળખવા લાગ્યા અને પછી એ વખતે તો ખાસું બધું કરતી હતી અને પછી સોશિયલ લાઈફમાં આવ્યા પછી એ થોડું ડ્રોપ આઉટ કરી દીધું। એટલે કહેવાય કે જર્ની શરૂ કરી અને લગ્ન ગ્રંથિ આપ જોડાયા, પછી ધીરે ધીરે ઓછું કર્યું, ધીરે જવાબદારી, કારણ કે મારા માટે ફેમિલી ફર્સ્ટ પ્રાયોરિટી છે, કામ તો છે પણ ફેમિલી ફર્સ્ટ પ્રાયોરિટી છે, એટલે એ વખતે થોડુંક મેં સ્ટોપ કર્યું હતું। એટલે 35 વર્ષ જૂનું અને પછી 5-1 વર્ષ પછી મેં ફરી અગેન ચાલુ કર્યું, કારણ કે બધું થોડુંક સેટલ થઈ ગયું પછી ફરી મેં ચાલુ કર્યું 94-95 યસ અરાઉન્ડ 95 95 યસ ફરી મેં ચાલુ કર્યું અને એવી રીતે જ પછી મેં ડેકોરેશન નું અને ઇવેન્ટ પર વધારે ભાર મૂક્યો। મેરી આર્ટિસ્ટ માંથી હું થોડી બેક આઉટ થઈ ગઈ, મેરી આર્ટિસ્ટ તો આપ હતા અને પછી આપને પણ એવું થયું કે હું પણ લગ્ન ગ્રંથિએ જોડાયો છું અને જે જે ડેકોરેશન થયું છે, ઇવેન્ટ છે, તો એ પ્રમાણે પ્રેરણા લઈને આગળ એમાં કાર્યક્ષેત્રમાં આપ આગળ વધ્યા અને પછી એ મારું ખાસું 10-1 વર્ષ ચાલુ કર્યું મેં। પછી બીકોઝ ઓફ સમ હેલ્થ ઇશ્યુ ગુમાયા છે એના માટે તો દિલથી પ્રાર્થના છે આપણે, પણ મારા માટે એમ કહું કે લોકડાઉન મને ફળ્યું છે એટલા માટે કે અમારું એક કોફી વિથ ક્રિએટિવિટી ગ્રુપ ચાલે છે જે નીરવભાઈ અને બીજા બધા આર્ટિસ્ટોએ કરેલું છે, તો એમનો કલાકારનો સમન્વય કોફી સાથે, કોફી ની સાથે અને એમ લોકોએ બિફોર લોકડાઉન અમે એક એક્ઝિબિશન 3 દિવસનું કર્યું હતું, તેમાં નીરવભાઈએ ખાસ મને સાથ આપ્યો અને બધા એટલા બધા આર્ટિસ્ટ ને લોકડાઉન પહેલા એની પહેલા લોકોને એકત્રિત કરવા એ બી થોડું કઠિન વાત હતું અને એમાં ખાસ કોણ તો 5 વર્ષથી 85 વર્ષના લોકો હતા અને એટલા બધા એજ ડિફરન્સ અને એટલા બધા સરસ આર્ટિસ્ટ હતા ને તો એવું થાય તો આ લોકો આટલું સરસ કરે છે, એટલે આમ ધીમે ધીમે તો આમ અંદર સ્પાર્ક આવતા કે ના આવું તો આવું બધું કરતી હતી, યસ આ બધું કરતી હતી અને ખાસ નીરવભાઈ મને 3 દિવસ ઇવેન્ટ હેન્ડલિંગ નો મને ખાસ ચાન્સ આપ્યો અને થોડું એટલે બુસ્ટઅપ મળ્યું અને પછી લોકડાઉનમાં અમારા એ ગ્રુપમાં એવી રીતનું હતું કે એક દરરોજનો ટોપિક આપે, કારણ કે એક ટોપિક આપે એ ટોપિક પર, એટલે કોઈ એક વિષય આપે એ વિષય પર ચર્ચા કરવા, કોઈક લખો, ડ્રોઈંગ કરો, વોટએવર, કંઈ પણ કરો પણ કંઈક આર્ટ તમારી બહાર લાવો એવું હતું। એટલે તમારે બહુ સારું કહેવાય કે કલાને પ્રોત્સાહન આપનાર આટલા બધા વ્યક્તિઓ પણ છે, એટલે એમાં કદાચ મારું ફર્સ્ટ ટાઈમ તો જીવન તો મને અત્યારે છે ઓ આ મેં કરી દઉં પછી આવતું ગયું, એટલે મારવા ચાલતા ગયા પછી શરૂઆત પગથિયું પહેલું ચડ્યા તમે, એમાંથી ધીરે ધીરે આપણને ખ્યાલ આવે કે જ્યાંથી વધારે સારું થશે આંથી વધારે સારું થશે આંથી વધારે સારું થશે, એટલે મને પોતાને એવું થાય છે કે હું આટલું સારું હું કરી શકું છું અને
બધાના ગુડ વિશિસ થી લોકડાઉન થતા સુધી હું અજા ડ્રોઈંગ પહોંચવાની છું. સરસ, આપને બધા શુભેચ્છાઓ. દર્શક મિત્રો, કહેવાય છે ને કે સારા સાચા અને સચોટ હીરાની કહેવાય ને પરખ, જે એમણે કીધું એમના જે ગ્રુપ કલા ગ્રુપ છે, એટલે આવા લોકો બહુ જ રેર, એટલે બહુ ઓછા પ્રકારના હોય છે, જેમાં મુકોટી ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન પણ છે. આપણે વિમર્શ શાહ સાથે આપણે કન્ટિન્યુઅસ કરતા રહીશું. 95 થી આપે કન્ટિન્યુઅસ 2005 સુધી આપ કાર્યરત રહ્યા. આપ ડેકોરેશન અને મહેંદી એ બંનેમાં જે આપના જે વિચારો છે, જે તરંગો છે, એ બંને તો ડિફરન્સ રહ્યા હશે, કારણ કે મહેંદી માટે અલગ છે, ડેકોરેશન માટે અલગ છે. તો આપને કઈ રીતે આપની પ્રતિભા આગળ ખીલી અને એમાંથી આપને કઈ કોણ ઇન્સ્પાયર થયું અને કોની પ્રેરણાથી આપ એ કરે શરૂ કર્યું? પહેલેથી હું ક્રિએટિવ વ્યક્તિ તો હતી, નાનપણથી મને કઈ કઈ જુદું જુદું કરતું હતું, અને પછી પેરેન્ટ્સે બહુ સપોર્ટ કર્યો, પછી હસબન્ડ છોકરાઓએ બહુ સરસ સપોર્ટ કર્યો, અને બધા ફ્રેન્ડ્સ એ બધા તો હતા જ. પણ મહેંદી એક જુદી વસ્તુ થઈ જાય છે, અને ડેકોરેશનમાં પણ મારું, મેં તમને કીધું, બહુ ડિફરન્ટ ટાઈપનું હતું. એટલે કદાચ બંનેનો સમન્વય હું જોડે એટલા માટે કરી શકું છું કે બંને એટલું ઝીણું ઝીણું વર્ક હતું જે ડેકોરેશન. યસ, અને મારામાં એવું હતું કે એટલું બધું કલર કોમ્બિનેશન અને રેર કલર હું લઈ કરું છું. જનરલી શું હોય કે રેડ, ગ્રીન, યલો ટ્રેડિશનલ મેરેજ ડેકોરેશનનું હોય, એટલે આ ત્રણ કલર બધાને આવે, કે ટ્રેડિશનલ એટલે શું, આ ત્રણ કલર આવે. પણ મારામાં એવું હતું કે તમે કહો, એ લોકોનો બહુ બધા થોટ્સ આપતી હતી, અને તમે કહો કે મારે બ્લેકમાં કરવું છે તો બ્લેકને પણ હું આ સરસ કલર ઉમેરીને. એમના વિચારો અને આપના વિચારો બંનેનો સમન્વય કરીને ડેકોરેશન. હું કાયમ એ વિચારું છું કે સામેવાળાના વિચારો આપણે જાણીએ તો કદાચ સામેવાળાની બીજી ક્રિએટિવિટી ખીલે. હા, એટલે એમનામાં શું પ્રતિભા છે એવી ખ્યાલ આવે, અને આપની જે પ્રતિભા છે એ બંને સાથે. એ મેં ખાસ અત્યારે આટલી બધી હું ઇવેન્ટ્સ અને બહુ બધા એક્ઝિબિશન પણ જોવા જઉં છું, એટલે મેં એ ખાસ વસ્તુ તમને ખાસ મેં જોયું છે. બધા બહુ બધા એક્ઝિબિશન્સ થતા હોય છે એમાં, અને મુખોટીમાં પણ મેં જોયું છે કે ઘણી વાર એવું લાગે ઓ આ ડ્રોઈંગ હું આવું કરતી હતી, અને આ ડ્રોઈંગ કે આટલું હાઈ. એટલે એવું નથી કે એક જ કેટેગરીના અને મુખોટે ચાન્સ આપે છે, કદાચ ગમે તે ઇન્સ્પાયર કરે છે. એટલે મને ખાસ તો મુખોટેનું તમે મને ઇન્વિટેશન આપ્યું, થેન્ક યુ સો મચ. પણ ખાસ મુખોટેમાં આવવાનું મારું રીઝન કે મારા જેવા જે નાના હતા એને કોઈકે ઇન્સ્પાયર કર્યા, તો તમે મુખોટેમાં નાના નાના આર્ટિસ્ટ અને રેર જે હોય એ બધાને ખાસ ઇન્સ્પાયર કર્યા. તમે બહુ મોટી અભિવ્યક્તિ છો રિમર્શ, બહુ સારું એવું નામ છે. દર્શક મિત્રો, બહુ સારું એવું કામ કરે છે, એમનો બી જો કોન્ટેક્ટ કરો તો એમનો બી કોન્ટેક્ટ કરી શકો છો. રીમા શાહ, ફેમિલી માટે અને બહાર બંને વ્યક્તિ અલગ છે, કે ઘણી વખત એવું થાય છે કે રીમા શાહ જે આ સેટ ઉપર અને એ જ વ્યક્તિત્વ ઘરમાં બી હોય, કોઈક વાર એવું થઈ જાય છે? કોઈક વાર એવું થઈ જાય, કારણ કે પ્રોફેશનલ લાઈનમાં આવ્યા હોય એટલે એવું થઈ જતું હોય. પણ હું છે કદાચ બંને જગ્યાએ સરખી જ હોઉં છું, કારણ કે હું એકદમ સરળ ને સહજતાથી સરળ ને સરળ. કનેક્ટ વિચારો થી થાવ તો હું પણ મારું કઈક ક્રિએટિવિટી આપું છે, તો વિચારો જાણી શું આપી શકું. સાચી વાત છે. 2025 અને 2000 થી 2020 સુધી એ સમયગાળો કેવો રહ્યો આપણે? બસ ખાસ તો એ ડેકોરેશન ની સાથે સાથે આપ ફૂડ, એવું બી સાંભળ્યું છે કે બહુ દર્શક મિત્રો બહુ સારા ચિત્રો બનાવે છે, હવે એમને પાસે એ બી છુપી પ્રતિભા આપણે જાણીશું. ચિત્રો વિશે આપ શું કહેવા, મને કઈ રીતે મનના તરંગોને પકડનારો છો? ડ્રોઈંગ વિશે એવું છે કે સવારે મને મારો ટાઈમ સવારનો બહુ સારો હોય છે, એટલે હું સવારે ઈચ્છા થાય ડ્રોઈંગ કરી લેતી હોઉં. હા, અને કદાચ એવું નથી કે થેન્ક્સ ટુ ગૂગલ બાબા અને બહુ બધા આર્ટિસ્ટ, કે હું એવું કે બોર્ન આર્ટિસ્ટ છે પણ એટલું બધું પ્રોફેશનલ ટચમાં હું નથી. એટલે કદાચ એવું થાય કે મને તમારું કંઈક ગમ્યું, અમનું કંઈક ગમ્યું, હું કોપી કરું છું. હું એવું નથી કોઈને કહેતી, અને હું એ બધા આર્ટિસ્ટને બહુ દિલથી આભાર માનું છું કે એ લોકોનું જોઈને હું કંઈક શીખું છું, કરું છું, અને એવી રીતે ધીમે ધીમે મારા શોખથી કરું છું. એમાં ધીરે ધીરે આગળથી વધશું.
એ આર્ટિસ્ટમાં કંઈક સારું છે ને મને કંઈક ટચ કરી ગયું કે કદાચ કોઈનું કલર કોમ્બિનેશન કલર એનું શેપ ગમી ગયો તો હું કોપી કરું છું, કહું છું થેન્ક્સ ટુ ગૂગલ બાબા, એટલે હું કોઈની કોપી કરીને મારી આર્ટને ખીલવું છું, હજુ હું શીખું છું. તો કદાચ તમારા મગજમાં પણ બેક ઓફ માઇન્ડ બીજી કઈ પણ પ્લસ માઇનસ ચાલતું હોય દરેકના મગજમાં, તો એ બીજું થાય છે કે સવારે મારો હેપી મૂડ હતો તે મને મારા ડ્રોઈંગમાં દેખાય છે, યા હું કદાચ સેડ છું કઈ થોટ પ્રોસેસ નેગેટિવ ચાલી રહી છે મારા ડ્રોઈંગમાં મને દેખાય, એટલે એ મારો જ ચિત્રો મને ઇન્સ્પાયર કરે છે. એટલે તમારા ચિત્રો એમ લાગે છે કે હિમા શામાં કંઈક ખૂટે છે, આમાં કંઈક સરસ છે અથવા મારા મૂડ ઉપર છે. આપણા મગજના વિચારો જે હોય એ આપણા કામ પર દેખાય છે, એટલે આપણે કદાચ એટલીસ્ટ એવી રીતે કરી શકીએ કે આપણે ધીમે ધીમે સારા વિચારો રાખીએ તો આપણા કોઈ પણ કામ કોઈ પણ ફિલ્ડ નું કામ હોય ક્ષેત્રમાં તમે સારું કાર્ય કરો તેની આપ એટલા ઇન્વોલ્વ થઈ જાઓ, એટલે એના બધા સ્કોપ લગન હોવી જોઈએ. કે આ દ્રઢ પણ દર્શક મિત્રો ખાસ એમની વાત ને હું વધુ કંડારું છું, એમને બહુ સચોટ વાત કરી છે, કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા તેની અંદર લગ્ન હોવી ખાસ જરૂરી છે. નહીં તો સવારે સાંજ કરીને કામ કરીને તમે સાંજે તમે ઘરે આવી ગયા, ચા પીધી, વસ્તુ પતી ગઈ, પણ એકચ્યુઅલી આખા દિવસ દરમિયાન ભલે તમારા બોસ તમારા પર ગુસ્સો કર્યો કંઈક સારું, એટલે એમાં બી ક્રિએટિવિટી અને એમાં બી તમે તમારું કામ શીખો. જે દર્શક મિત્રો એવું જ છે કે જીવનમાં હંમેશા શીખવું જરૂરી છે, અનંતપણે શીખવા માટેની કોઈ ઉંમર. પણ અત્યારે હાલમાં ઘણી બધી એવી જનરેશન આવી છે કે જે તમારા ફિલ્ડમાં બી છે, ઘણા ફિલ્ડમાં બી છે, તો એના વિશે આપ માર્ગદર્શન આપવા માંગો છો? હું કદાચ એવું કહીશ કે લાઈફ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ, જ્યાં સુધી આપણી લાઈફ છે ત્યાં સુધી બીજા કોઈ આર્ટિસ્ટ નું જોયું, કદાચ હું એક્ઝિબિશન મુખોટીનું હોય કે એક્સ વાય ઝેડ એક્ઝિબિશન જોવા ગઈ, ત્યારે મને એવું થતું હોય કે મેં આજે ગણપતિ ડ્રો કર્યા. દર્શક મિત્રો આ તેમના ચિત્રો આપ જોઈ રહ્યા છો, બહુ સરસ કંડારેલું ચિત્ર છે. આ લોકડાઉન વખતનું ચિત્ર છે કે એની પહેલા? લોકડાઉન વખત છે. અરે વાહ, સરસ, અદ્ભુત. એટલે મને એવું થતું હોય છે કે મિત્રતાનો સંદેશ, મિત્રતાનો સંદેશ, અને એટલે જ કહું છું ને આવી રીતે હું સપોઝ આપણે જોઈ રહ્યા છો જે ચિત્રો, એમાં કદાચ હું બીજા કોઈને જોઉં તો મને એવું થાય કે આ જો મારામાં આ મેં કર્યું છે, કદાચ અમે કર્યું છે સારું છે, કંઈક ખૂટે છે, લાવ હવે હું મારામાં ઇમ્પ્રૂવ. મને ખવડાવવું પણ બધાને બહુ જ ગમે છે, એની ટાઈમ મારે ત્યાં કોઈ પણ આવે તો હું એવું રાખું આવે છે તો મને ગમે છે એટલે હું પીરસું છું, કોઈને ઇમ્પ્રેસ કરવા નથી કરતી એ ખાસ. દર્શકો ટૂંક સમયમાં એમને ત્યાં જઈશ 100% ઓલ આર મોસ્ટ ફ્રેન્ડ એની ટાઈમ. મિત્રો આપ જોઈ રહ્યા છો
એટલે વિચાર કરો દર્શક, અરે વાહ સરસ. એટલે દરેક ચિત્રો માંથી એક અલગ સંદેશ હશે. ઓફ કોર્સ. ધારો કે આ એક ચિત્ર છે, એ હું વિચારું કે એટલે મને એવી રીતનું નથી કે જૈન ભગવાન કયા છે. અને હું ટીપીકલી હું પોતે જૈન છું, પણ હું બધું જ માનું છું. એટલે અને હું ડ્રોઈંગ પણ મને એવું નથી કે પર્ટિક્યુલર આ જ કરું છું. હું ખાલી પેન્સિલ કરું છું અને પેન એમાંથી લઈને બેસું છું, જ્યારે જે થતું જાય એમ કરી દઉં છું. સતત એટલે એ કરું નથી કરતી. એટલે જે કહેવાય ને કે પ્રેરણાનો ધોધ કહેવાય કે ભાઈ તું જણું એમાં ખળખળ કરતા વહેતા હોય અને એમાં છપછપિયા કરી. અને મેં તમને કીધું ને અમારો કોફી વિથ ક્રિએટિવિટી ગ્રુપ છે ને, એમાં કઈ કઈ અલગ અલગ સબ્જેક્ટ્સ કોઈ પોપ અપ કરે કે ચલો આજે આના પર કરવું છે, તો જસ્ટ એવું થાય એટલે હું કરું. એટલે એક કરતા રહીએ છીએ. એટલે અવિરત માટે મારા માટે તો ક્રિએટિવિટી બહુ સારું રહે છે. આમાં કેવું છે કે તમારા અંદર જો પ્રતિભા છુપાવી હોય ને, સમય મળે તો એને બહાર નીકળવી ખૂબ જરૂરી છે, નહીતર એક પ્લેટફોર્મ નથી મળતા. હૃદયની જે વાત છે એને પણ તમે મનના તરંગો તો તમે કંડારો છો, હૃદયની વાત તમે અંદર કંડારો છો. દર્શક મિત્રો, એમની સાથે આપણે બીજી પણ વાત કરીશું. હિન્દી ગુજરાતી બધું, એટલે એમાં બધાને બહુ મળવાનું થતું હોય છે. કર્યું છે બહુ સરસ કામ. મેં બહુ બધા મોટિવેશન સ્પીકર છે યા કરંટ ટોપિક્સ ના સ્પીકર્સ હોય, એટલે હું દરેક ટાઈપના ટોક શો થી માંડીને બધું જ કરું છું. એટલે અલગ અલગ વ્યક્તિઓને, નાનાથી મોટા વ્યક્તિઓને મળવાનું થયું છે. મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ આપણી સાથે બેઠા છે. એ તો તમારો એ આટલું એ છે કે તમે મને આટલું માન આપો છો, પણ મેં ખાસ જોયું છે, ખાસ શેર મેં તમને કીધું કે કંઈક શીખતા રહીએ છીએ. સાચી વાત છે. કદાચ હું બહુ નાના વ્યક્તિને પણ મળી છું અને બહુ મોટા વ્યક્તિને પણ મળી છું, પણ કદાચ એવી રીતનું પણ મારું પર્સનલ એવું ફીલ થયું છે કે હું અત્યારે મને કે પ્રતિકભાઈ ને મળી, પ્રતિકભાઈ તો આમ છે, તો કદાચ મળું વાત કરું તો આખી તમારી છબી ઓ પ્રતિકભાઈ ને આટલું છુપાયેલું છે, આટલું શીખવા જેવું છે. એટલે એવી રીતનું બધા બહુ અલગ અલગ લોકોને મળું છું. નવા નવા લોકોને મળીને બી એમની જે પ્રતિભા એ ગણાને ઇન્સ્પાયર આપણે અને હું દરેક વ્યક્તિને કંઈક લઉં છું. પછી એ કદાચ અહીંયા રસ્તે કોઈક જતું હોય ને, કદાચ સિમ્પલ કાચો, કદાચ મારા મોમાંથી કોઈ દિવસ એવું નથી થતું, કદાચ એવા નેગેટિવ વિચાર કે એવા વર્ડ્સ આવતા જ નથી. કોઈ નાનું કે હોય કે કોઈ પણ પોઝિટિવ જ આવે કે એની પાસે આપણે કંઈક તો એ આપણા માટે કંઈક સમાજ માટે કરે તો આપણે કંઈક શીખી લઈએ એની પાસેથી. એ આપણા માટે બહુ છે. રિવાજા ને ફેમિલીનો સપોર્ટ કેવો છે? અમેઝિંગ. એના વિના તો કોઈ બીંગ ઓફ ફિમેલ તો આટલું કરી જ ન શકાય. મેં તમને પહેલા જ કીધું કે ફર્સ્ટ પ્રેફરન્સ હું કંઈ પણ કરું છું તો ફર્સ્ટ પ્રેફરન્સ ફેમિલી છે. અને તમને ખબર છે પ્રમાણે ઇવેન્ટ ટુ હોય એટલે મારા ઘરમાં હું કુક નથી રાખતી, કારણ કે મેં તમને કીધું ને કે હું મને જાતે કરવું વધારે ગમતું હોય છે. પણ એટલે જ મારે રાત તમને ખબર જ છે ઇવેન્ટ ક્ષેત્રનું કે રાતે ગમે તેટલું મોડું હોય, સવારથી નીકળ્યા હોય તો રાતે આવી જાય. અને એમાં ખાટી મીઠી યાદો તો કદાચ એવું થાય છે કે એક એક ઇવેન્ટે કઈક કઈક પણ જે વક્તા હોય ને એ એટલા લાઈવ હોય ને કે પછી આફ્ટર ઇવેન્ટ જે અમે મજા કરીએ છીએ કે ઇવેન્ટ ને આખું માણી શકીએ કે બતાવવા કરવા માટે તો જે આપણે સરસ કરી નાખી, પણ પછી જે ઇવેન્ટ એ
ઇવેન્ટ કદાચ કલાકની હશે, ટોક શો કદાચ કલાકનો હશે, પણ એવા વક્તાઓને હું મળી છે કે એ પછી હવે 3 કલાકની ઇવેન્ટ અમારી પર્સનલ બધા ટીમ મેમ્બર ની થાય તો એ ઇવેન્ટ વધારે નીકળી જાય. સરસ. અને કદાચ બહુ લોકોને મળ્યા ને પછી ફરી વાર જયારે અમદાવાદમાં આવે આઉટ ઓફ તો પણ એક કોલ કરી કે ઇવન આવ્યા છે આપણે મળીએ. એટલે એ મારા એ છે કે કોઈ પણ મોટા આર્ટિસ્ટ હોય એ સામેથી કે આપણે મળીએ ને એ વખતે સ્પેશિયલ ટાઈમ આપે. કોઈ વ્યક્તિ અનધર વ્યક્તિ સાથે મળે છે, આગળના સંબંધો જે 90s નો જે ઓરા હતો કે 2000 નો જે ઓરા હતો એ સમયે મને લાગે ધીરે ધીરે આવવાની જરૂર છે. આપનું શું કેવું છે? આભાર ખાસ દિલથી માનીશ કે આ ફિલ્ડમાં આવવા માટે તો મને કેટલા બધા ઘણાને તો હું અત્યારે મળું ને તો પણ આમ રિસ્પેક્ટ વગેરે લગાય છે કે મને ગુરુજી કહી દેતી હોઉં છું. એવા લોકોને અત્યારે એવી રીતના સંબંધો અને એની પાસે કાંઈ કઈ કઈ શીખતા હોઈએ છે. એટલે મારા માટે અલગ આમ તમને સરવાળો કહું એવું જ થાય કે કોઈ પણ વ્યક્તિ પાસે આપણે મળીએ છીએ તો કઈ કઈક શીખતા રહેવું જોઈએ. સાચી વાત છે. એમના માંથી આપણે કઈક સારું લઈ લેવું. ખોટું આપણે કદાચ નથી ગમતું. દરેક હું પણ દૂધ નહીં. કોઈ પણ વ્યક્તિ માંથી આપણે ખોટું હોય સાઈડ ટ્રેક કરીએ એટલે જે સારું છે એને વધારી દઈએ. આપને ફૂડ આજની જનરેશન એમની રીતનું પિઝા પાસ્તા ની ઇટાલિયન કરતા હોય છે તો આપણે એમાં વધારી લેવાનું, એમની પાસેથી શીખી લેવાનું, આપણે આપણે શીખવાડી દેવું. સાચી વાત છે. આપની જે ફિલ્ડ છે અને હવે આવનારી જે જનરેશન છે એમને કઈ માર્ગદર્શન કે કઈ કહેવા માટે કે ઇન્સ્પિરેશન માટે કોઈ બાબત એવી હોય કે જે આપ શેર કરો. ઇવેન્ટ ફિલ્ડ એવું છે, ઇવેન્ટની પર્ટિક્યુલર વાત કરું તો મગજને પહેલા શાંત રાખવું પડે. કારણ કે ઇવેન્ટ હોય એટલે એ વખતે અને તમારું કંઈ પણ સિચ્યુએશન કદાચ એક સિચ્યુએશન આપણે પ્લાનિંગ કર્યું હોય કદાચ કંઈ પણ થઈ જાય, સિચ્યુએશન બદલાઈ જાય, કોઈ વસ્તુ આપણને એ વખતે ન મળી તો એ વખતે તમારા બેકઅપ પ્લાન ખાસ કોઈ પણ રૂટીન લાઈફ માટે પણ હું તે વિચારું છું કે એક કરતા બીજું બેકઅપ પ્લાન તમારી પાસે તૈયાર હશો ને તો તમારી ઇવેન્ટ બેક એના માટે હોવું જોઈએ. અને તમારે કોઈ પણ સંજોગો સારા એથી છકી નહીં, કંઈ પણ ખરાબ આવ્યા તો એને આપણે સોલ્વ કેવી રીતે કરવાનું એ શીખવું પડે. પરિસ્થિતિને અનુરૂપ રહીને રહેવું જરૂરી છે. હા એટલે પણ પેલું મને આવડી ગયું હું કરું છું બરાબર છે, ઓફકોર્સ હું કરું છું એ બરાબર છે કારણ કે મને મારી જાત પર કોન્ફિડન્સ, પણ એનો ઓવરકમ એનથી એને બસ આ જ થશે પછી તમે મને ઓપિનિયન આપો તો હું એને ના ના હું કરું છું એ બરાબર છે એવું નહીં. ઓપિનિયનને સ્વીકારી તો લેવાનો, કદાચ એ ઇવેન્ટમાં આપણે એક્ઝિક્યુટ ન કરી શકીએ તો બીજામાં તો કરી શકીએ. એટલે વિચાર આપણે લઈ લેવાય કોઈ વાંધો નહીં. એમની જે વાત તો રજૂ કરી છે એને આપણે સાંભળી લેવાની અને એમાં જો એડજસ્ટ થતું હોય તો કરી શકીએ ને તો નેક્સ્ટ ઇવેન્ટ આપણે થઈ જતું હોય છે કારણ કે ઇવેન્ટ્સ આટલી બધી આવતી હોય છે કે આપણે મુખ્ય જરીએ
કરી રહ્યા છો કે અલગ અલગ આર્ટ ને પ્રમોટ કર કારણ કે તમારા આટલા બધા એક્ઝિબિશન કરો છો તમે તો દરેકમાં તમને અલગ અલગ અનુભવો થયા હશે એટલે જ તમે નાના અને કદાચ અપકમિંગ ને એવા ચાન્સ આપો છો અને એની સાથે તમે એવું નથી વિચારતા કે ખાલી અપકમિંગ વાળાનું જ એક્ઝિબિશન કરો ક્યાં મોટાનું જ કરો તમે બે નો સમન્વય કેમ કરો છો કારણ કે નાના મમ્મી પાસે શીખશે અને મોટા એનું બળતપણ તેનું ભૂલી એને શીખવાડશે જી બિલકુલ સાચી વાત છે એ વસ્તુ જરૂરી છે પરફેક્ટ આપણે જે વાત કરી કે નવી જે તપ મળે અને દિગ્ગજો સાથે રહીને એમને સોનેરી પ્રકારનો પ્રકાશ પૂરો પાડે એ માટે મોટી ફાઉન્ડેશન વાત કરી કામ કરી દે નીલુ પટેલ સાથે તો આપણો અનુભવ આપનો કેવો રહ્યો અને મુખોટે વિશે એ જે મુખોટેમાં એ જ્યારે હાજર હોય છે બહુ જ અલગ અલગ વિચારસરણી ધરાવતા હોય ને એટલે એ બધું બહુ પીસી શકે છે મારું એવું માનવું છે સાચી વાત છે બિલકુલ સ્પષ્ટ વાત એટલે કે કલા સાથે કોઈ પણ કલા સાથે જોડાયેલા વ્યક્તિ હોય એની સાથે આપણે વાતચીત કરો કે પછી એને સાથે આપણે મળો એટલે એની પ્રતિભા બી સામે એવી મલ્ટી ટેલેન્ટેડ પ્રતિભાઓ બહાર આવતી રહેતી હોય અને આર્ટ એટલે એવું નથી દર્શક મિત્રોનો મેસેજ આવી રહ્યો છે કે રીમા સા ગુડ એક્સપિરિયન્સ છે હવે દર્શક મિત્રો જોડાયેલા જ રહેજો એમની સાથે આયા મેચ કહેતી હું કે મારા ગુડ વિશર્સ એટલા બધા છે કે એ લોકો પાસેથી હું કંઈક શીખતી છું એ લોકો મને બહુ સપોર્ટ કરે છે અને બસ બધાના ગુડ વિશર્સ થી કામ કરીએ છે એટલે ખબર છે ને કે હું કોઈની પાસે શીખતી હોઉં છું કદાચ ટોળામાંથી કંઈક કોઈકની પાસે કંઈક લઈ લઉં કંઈક જાણી લઉં ઇન્સ્પાયર થઈ જઉં એટલા માટે જ મેં ગુફ્તગુ થોડી ક્ષણો તમારી સાથે મારા મનના વિચારો હતા અને મારે જસ્ટ શેર કરવા હતા એટલે મેં ચાલુ કરી દીધું આપના મનના વિચારો બી લોકો જોઈ રહ્યા છે ગ્રેટ નો પણ મેસેજ આવી રહ્યો છે થેન્ક યુ સો મચ આ રીમા શાહ જો આ ફિલ્મ ના હોત તો રીમા શાહ કઈ જગ્યાએ એટલે બંનેનું તારણ કેવું હોત પ્રતિભા ક્યારે પણ છે ને એ રોકાતી નથી અનંત છે અનંત રીતે આગળ વધતી જ રહે છે જેવી રીતે કહેવાય કે કલા એ જ મોટું પ્રભુત્વ છે અને કલા એ જ બહુ આગળ પ્રકારનું કોઈ પણ પ્રકારનું તમે કાર્યક્ષેત્રમાં પણ કલા એટલે કલા દર્શક મિત્રોને આપ કહેવા માંગશો કે જે નવા આવનારા જે વ્યક્તિઓ છે સાથે સાથે જે નવું કામ કરનારા છે જેની પ્રતિભા હજી જસ્ટ ખીલી છે અને હજી પહેલું પગથિયું માંડ્યું છે તેમને કોઈ માર્ગદર્શન કરીને કહેવા માંગશો કોઈ પણ આર્ટ ફિલ્ડમાં તમે પહેલું પગથિયું માંડો ત્યારે સોશિયલ મીડિયા ખાસ કે એક વાર તમે સોશિયલ મીડિયામાં મૂક્યું અને તમને વાહવાહી મળી ગઈ એનથી આપણે અટકી નથી રહેવાનું સોશિયલ મીડિયા હું એવું માનું છું હું આટલા સોશિયલ મીડિયામાં મૂકી હોઉં છું પણ એવું એક્સપેક્ટેશન નહીં રાખવાનું કે તમે આવી કોમેન્ટ કરો યા મને આટલા લાઈક મળે આપણે આપણી જે ઈચ્છા શક્તિ છે ને આપણને ગમે છે એ આપણે કરવાનું છે એટલે ખાસ કોઈ પણ આર્ટમાં યા ઇવેન્ટમાં જે આગળ આવી રહ્યા છે એ લોકોને એમ કહીશ કે ઇવેન્ટ એવું છે કે તમારે આ વ્યક્તિ ઇવેન્ટ કરે છે એટલે હું એની પાસે શીખવું જરૂરી છે પણ એની કોપી કરવી જરૂરી નથી એમાં તમે તમારું કંઈ ક્રિએશન નાખો મેં તમને કીધું કે શું કુ કરવા એવી રીતે ઇવેન્ટમાં તો કેટલા બધા અલગ અલગ કરતા છે પણ એમાં આપણે આપણી યુનિકતા આપણે કંઈક મૂકીને પીરસવી જોઈએ એટલે કહેવાય અનંત મહાસાગર આપણે સર્વન્ટ્સને આટલું બધું આપી દીધું પછી આપણે તો ક્રિએટિવ પર્સન છે
તો આપણે તો કેટલું આગળ પગલાં લઈ શકીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે, એકદમ પરફેક્ટ વાત તમે કરી. દર્શક મિત્રો, જે રીતે રીમાજીએ કીધું કે ક્રિએટિવ માણસ અનંત છે, મનના તરંગો એમના પણ ચાલતા રહેતા હોય છે. તો આ મેં કીધું મંત્ર કે ભાઈ ક્રિએટિવિટી, એ મેં હમણાં શરૂઆતમાં જ કીધું કે સવારે તમે ઉઠ્યા અને તમે તમારા દિવસની શરૂઆત કરી, બરોબર છે, એ પત્યા પછી દિવસ પૂર્ણ થઈ ગયો અને દિવસ પતી ગયો, પણ એ દિવસ દરમિયાન તમે કોઈ ક્રિએટિવિટી કરી હોય કે ક્રિએટિવિટી વિચારો, કારણ કે આમ ને આમ તો દિવસને જિંદગી પૂર્ણ થઈ જશે. સાચી વાત કે ખોટી વાત? અને દરેક પળને જીવતા શીખો, અને દરેક એમાં બી સારા પળ બી હોય અને નરસા પળ બી આવતા હોય. સારામાંથી સારાથી હું એવું ખાતું, સારાથી છકી નહીં જવાનું અને નરસામાંથી કંઈક શીખી લેવાનું, એટલે અવિરત પણ આપણે જિંદગી ચાલતી રહે છે. દર્શક મિત્રો ના મેસેજ અવિરત પણ આવી રહ્યા છે. રિવર્સ દર્શક મિત્રો, નેક્સ્ટ ખૂબ સરસ વાત કરી નદીઓનો ત્રિવેણી સંગમ થાય પછી મહાસાગર, એટલે એવી રીતે મુખોટી ક્રિએટિવ હેડ ફાઉન્ડેશન એવું જ કામ કરી રહ્યું છે કે અલગ અલગ નદીઓનો મહાસંગમ થાય અને એક સરસ મજાનો મહાસાગર આગળ વધે. ક્રિએટિવિટી કહેવાય કે ભાઈ આગળ વધવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે અને દિગ્ગજોને પણ સારી એવી તક આપે છે. મુખોટી ક્રિએટિવ હેડ ફાઉન્ડેશનમાં આપ આવ્યા બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, નવા વ્યક્તિ સાથે નવા મંત્ર સાથે ફરીથી આપણે મુકુટી ક્રિએટિવ ફાઉન્ડેશનના પેજ પર આપણે ફરીથી